दीकरीनो जारे वररजानी हारे 18 वर्षनी दीकरी होय अने बापनी आबरू ने जेने कहे माथु छोकू काट्यु होय एवी गुणवान दीकरी होय एना लग्न थाय અને આમ હસ્તમેળાપ થાય માંડવામાં અને વરરાજાની હારે આમ હાથ વરરાજાનો હાથી દીકરીને સ્પર્શ થાય ને એટલે દીકરીને એક ધ્રુજારી આવે છે એક કંપારી આવે છે શરીરમાં આખી કંપી જાય ધ્રુજી જાય દીકરી સુકામે ઈ મનમાં દીકરી એમ કહેતી હોય કે હજી સુધીમાં આજની સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો આજ પહેલી વાર સ્પર્શ થાય છે કોઈ પુરુષનો ઈ મર્યાદાની ધ્રુજારી છે ઈ મલાજાની એક કંપારી હોય છે ચારિત્રની એક કંપારી હોય છે गीत गावा आवे हाव हाव निकली पड़वू हाव फावे गीत गावा फावे एम लेवा अमुक तो एवा गीतो होय आपणे एम थाय के केम छे ने वेम छे ने बधुं ठीक छे हवे तू थारे रस्ते जा हवे नथी मारे ई बाजू जाऊं પણ સાહેબ અંદર થી જ્યારે આ બોલવા વળગી જાય છે ને પછી અમને કેટલા આપાનન હું આપાનન કાઈ ખબર નથી મારા દેશની પરંપરાની વાતો તમારા સુધી કેમ પુગાડી દેવી એ જ અમને ખબર હોય છે બધા માણસે બહુ બહુ સાચી વાત છે અને અમે હું પૈસા લઈ છે મામા પૈસા કોઈ બોલિવૂડના પૂછો લતા મંગેશકરના ભાવ પૂછો કરોડો રૂપિયા લે છે કોઈ પણ બોલિવૂડના કલાકારને અમિતાભ બચ્ચન કોકના લગ્નમાં હાજરી આપે આવે ને તોય 2 કરોડ લે છે બોલો હવે એમાં એનું શું સારું કર્યું જાણી લેજો તમે બધા એટલે તમને ખબર પડશે કે અમે પૈસા લઈ અમે કેટલું દેઈ છે આખી રાત એની પાસે કાંઈ નથી તમે આપો એ સાહેબ અમે આ હીરોની પાસે ખાલી બબે ત્રણ ત્રણ દુઆ ગાતા હતા ને આ ઊભા થઈ જતા હતા તરવાર બહાર કાઢીને કહેતા કવિરાજ તું માગ અને માથું ન ઉતારી દઉં તો આહીરનો દીકરો ન કહેવા ભલા માણસ એવા ઉજળા ઇતિહાસો છે આ ધરતીમાં રાજપૂત હોય તો એમ કે રાજપૂત નો કહેવા આ માથા દઈ દેતા હતા એ હું એને ખબર નહોતી પડતી ચારણ હોય બ્રાહ્મણ હોય માથા દેવા માટે તૈયાર થઈ જાય કહેવાનો અર્થ એને અસ્મિતાની ખબર હતી કે હું કોણ છું ભારત વર્ષની કઈ પરંપરા છે એટલા માટે એ માથા આપી દેતા હતા એ આપણી ઉજળી પરંપરા હતી એ ઉજળી પરંપરા પાછી કાયમના માટે હાચવવી હોય તો આપણે આવું બધું એટલે વાત તમને એ કરતો હતો કે સારું ન થાય તો કાંઈ નહીં પણ જે કરતા હોય ને એને બિરદાવી તોય ઘણું છે જે પાત્ર તમને સ્વર્ગ આપણે જોયું નથી કેવું હોય સ્વર્ગમાં શું શું થતું હોય એ ખબર નથી પણ એક વાત તમને કહી દઉં કે અહીંયા જે આજે આ ગામમાં આટલા દિવસથી આ ગામ જમે છે આટલા માણસો બ્લડ ડોનેશન થયું પ્રોગ્રામો આવી રૂડી કથા આટલા બેઠા છો આનાથી સારું સ્વર્ગ બ્રહ્માંડમાં ક્યાંય હોય નહીં હોય તો આપણે જોતું નથી ભલા માણસે એટલે એ ગામમાં છેલ્લે 2 કડીમાં હું મને જે કહેવામાં આવ્યું હતું એ ગીત લઈ લો माता जीजा बाल जुला સેનામાં છે અને સીઆરપીએફ નો યુવાન એમને અહીંયાથી
रवजी भाई आहिर ने वहीं थी सलाम करूं सु सैल्यूट करूं सु भला मानस आदेश नी धरती माटे बलिदान देवा माटे तत्पर रही ने सेना मा सेवा करे से इतला माटे सेले हुदी बैठा से मित्रो यहां थी मेरी बधाई विनंती एक बार ऊंचा हाथ करी अने आ सेना सीआरपीएफ ना जवान ने हमारे मामा ने रवजी मामा ने ताड़ियों थी बधाओ साहब आज आपरे आनंद करी दिया होय तो सेना ना युवानों ना प्रताप से अपना कोई भगवान होय तो ईज से नकर भारत मा गणवा भरी जावा माटे घणा गोरखो दिया वळखाई छे એટલે धावी ले जे मारा पेट धावी ले जे खूब धावी ले आज सिवा बेटा खूब धमकी में ऐसे नायुवान खेलूंगा हवा मुठी धान मिलेगा शिवा जी ने नींद रूनावे माता जी का पायु काला लुगड़ा हो गुमे नहीं अखाप के हो